नमस्ते विद्यार्थी मित्रों, आज आप नव टॉपिक जुए लंबाई मापन। तो मित्रों लंबाई मापन एकदम सूक्ष्म मापन पण आपणे करवानुं छे तथा घणा लांबा अंतरोना मापन पण करवाना छे। तो सौ प्रथम जुए मित्रों अहीं लंबाई मापन 10^-3 मीटर थी 10^2 मीटर ना क्रमनुं जो तमारे मापन करवुं होय तो आपणे शेनो उपयोग करीए छीए, मीटर पट्टी नो उपयोग करीए छीए मित्रों। क्लियर? 10^2 मीटर एटले के 100 सेंटीमीटर। यस, 100 मीटर आटलू तो आपणे लांबी मीटर पट्टी जी होय एनाथी मापन करी शकीए। पण आ 10^-3 मीटर एटले मित्रों तो सिम्पल 10^-3 मीटर एक काम करो, आने सेंटीमीटर में आपणे फेरवी दईए तो 10^-3 अने पाछळ शुं छे 47 मीटर छे। पण 1 मीटर बराबर केटला सेंटीमीटर? 100 सेंटीमीटर। એટલે કે 100 સેન્ટીમીટર અહીં લખી શકાય 10^-3 × 100, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 100 એટલે 10^2 સેન્ટીમીટર બરાબર -3 + 2 સરવાળો તો 10^-1 સેન્ટીમીટર। એટલે કે મિત્રો 1/10, 10^1 એટલે કે 1/10 એટલે કે 0.1 સેન્ટીમીટર। તો મિત્રો આમાં સેન્ટીમીટરમાં કેટલું થાય? 0.1 સેન્ટીમીટર કહેવાય। तो शू मीटर पट्टी वडे करी सकाय? हा, तमारी जे स्केल छे मित्रों, स्केल ए छे 0 થી 1 2, तो अहींया वच्चे जे कापा छे 10 कापा होय छे तो आटलू जे माप छे आटलू ए केटलू छे? 0.1 छे, 0.1 सेंटीमीटर। एटले के मीटर पट्टी वडे आपणे 10^-3 मीटर थी 10^2 मीटर ना क्रम नु चोकसाई पूर्वक नु मापन करी शकीए छीए। क्लियर? હવે મિત્રો 10^-4 મીટર ના ક્રમ નું માપન કરવું છે તો શું મીટર પટ્ટી થી શક્ય બનશે? નહીં બને મિત્રો। 10^-4 મીટર એટલે કે મિત્રો 10^-4 મીટર તો 10^-4 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 10^2 સેન્ટીમીટર। યસ, હવે 10^-4 + 2 તો 10^-2 સેન્ટીમીટર। મિત્રો 10^-2 એટલે 1/ કેટલા? 10^2 એટલે કે 100, 1/10^2 એટલે કે 1/100 એટલે કે 0.01 સેન્ટીમીટર। શું મિત્રો અહીંયા નાનામાં નાનું માપ આપણી સ્કેલ કે મીટર પટ્ટી હોય તો આ જે નાનામાં નાનો કાપો છે આટલું માપ જે છે એ 0.1 સેન્ટીમીટર છે, એ 0.01 સેન્ટીમીટર હોય નહીં। એટલે કે સ્કેલ વડે મીટર પટ્ટી વડે આ માપન થશે નહીં। તો મિત્રો કોના વડે થશે? વર્નિયર કેલિપર્સ મિત્રો। તો 10^-4 મીટરના ક્રમનું ચોકસાઈ પૂર્વકનું માપન કરવું હોય તો વર્નિયર કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ કરવો જોઈએ। આપણે પ્રયોગશાળામાં જોઈશું એ પહેલા પણ આપણે અહીંયા એના લગતા દાખલા પણ છે, એક્સ્ટ્રા જે જીનીટમાં કામમાં આવે છે એ વખત હું તમને વર્નિયર કેલિપર્સ બતાવીશ અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આપણે વાત કરીશું। ક્લિયર? ઓકે, 10^-5 મીટરના ક્રમનું માપન કરવું હોય મિત્રો તો એ વખત મીટર પટ્ટી કે વર્નિયર કેલિપર્સનો પણ ઉપયોગ થશે નહીં, કારણ કે જેમ માઇનસમાં ઘાત વધે છે એમાં માપન કેવું થઈ જશે? 10^-3 હતી તો 0.1 સેન્ટીમીટર થઈ, 10^-4 હતી તો 0.01 થયા। એટલે કે જેમ માઇનસમાં ઘાત વધે છે એમ માપન કેવું થઈ જાય છે? ઘણું સૂક્ષ્મ થઈ જાય છે। તો ઘણું સૂક્ષ્મ આટલા ક્રમનું માપન કરવું હોય 10^-5 મીટરના ક્રમનું તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્પેરોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ। ક્લિયર? તો ખાસ યાદ રાખજો મિત્રો। હવે આગળ જોઈએ, આ તો આપણે થોડા નાના અંતરો હતા પણ ખૂબ જ મોટા અંતરોનું માપન કરવું હોય જેમ કે ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતર માપવું છે, કોઈ ગ્રહ હોય દૂરનો કે તારો હોય એનું પૃથ્વીથી અંતર માપવું છે, માપી શકાય મિત્રો? હા, કેમ નહીં? તેના માટે કઈ રીત છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, જેને પેરાલોક્સ મેથડ પણ આપણે ઓળખીએ છીએ। તો મિત્રો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શું છે? તો સિમ્પલ હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું। ધારો કે તમારો અંગૂઠો આ રીતે પકડી રાખો તમે, યસ આ રીતે। હવે તમારી એક આંખ બંધ કરો અને જુઓ, ઓકે, એ પછી એ આંખ ખોલી દો અને બીજી આંખ બંધ કરીને જુઓ, એક આંખ અને બીજી આંખ રીતે બંધ કરીને તમે બે આંખ જોશો આ રીતે, તો તમને ખ્યાલ આવશે કે તમારા અંગૂઠાનું સ્થાન છે ને એ થોડું ઘણું બદલાયેલું જોવા મળશે। યસ, તો એને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહે છે મિત્રો। અહીં આપણે જોઈએ તો ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતર, ધારો કે આ પૃથ્વી છે મિત્રો, સમજો આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાનો છે, આ પૃથ્વી છે, ઓકે, ધર અને
આ કોઈ તારો છે દૂરનો ઘણા દૂરનો તારો છે યસ ઓકે હવે આ પૃથ્વીનો વ્યાસ મિત્રો અહીં પૃથ્વીનો વ્યાસ કે જેને આપણે b વડે દર્શાવીએ છીએ પૃથ્વીનો વ્યાસ b ઓકે હવે આ વ્યાસાંતે આવેલા આ બે બિંદુઓ છે એક આ અને એક આ પૃથ્વીનો વ્યાસ એના વ્યાસાંતે આવેલા એક બિંદુ આને a કહીએ તો આને મિત્રો b કહીએ હવે મિત્રો આ બે બિંદુથી આપણે અનુક્રમે આ ગ્રહ આપણો ગ્રહ છે જેને p વડે દર્શાવો મિત્રો આ p વડે ઓકે ગ્રહ કે તારો છે જેને p ગ્રહને પ્લેનેટ ઓકે તો આ ગ્રહ પર અનુક્રમે મિત્રો એક વખત આપણે ટેલિસ્કોપ લઈને એ બિંદુથી આમ જોઈને એ બિંદુથી આપણે ગ્રહ પર આમ ચોક્કસ અહીંયા કેન્દ્રિત કરીશું એટલે કે આ રીતે મિત્રો p બિંદુએ આ રીતે કેન્દ્રિત થઈશું અને એ જ રીતે મિત્રો બીજી વખત ટેલિસ્કોપ આપણે કયા બિંદુએ મૂકીશું b બિંદુએ અને અહીં આપણે કેન્દ્રિત કરીશું આ રીતે ઓકે સારું તો મિત્રો અહીં આ જે ખૂણો બન્યો એને આપણે કહીશું થીટા થીટા કોણ ઓકે અને આ AB જે છે મિત્રો વ્યાસાંતે આવેલા બે બિંદુઓ કે જેનો વ્યાસ મિત્રો પૃથ્વીનો વ્યાસ આપણે કેટલો લીધો b જેટલો તથા A થી P કે B થી P સુધીનું મિત્રો સમાન અંતર ધારો કે કેટલું છે d કેટલું છે મિત્રો કેપિટલ d એટલે કે એમ કહેવાય કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેટલું છે d હવે મિત્રો એક કામ કરીએ અહીં ખૂણો છે થીટા તો આપણા જોડે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો મિત્રો આ સૂત્રથી આપણે મેળવીશું ખૂણો કેટલો છે થીટા થીટા બરાબર ચાપ મિત્રો ચાપ કયો તો અહીં જુઓ તમે અહીં આ જે એબી વ્યાસ છે ને મિત્રો અને આ રીતે તમે આમ દોરો તો શું થશે મિત્રો આ એબી શું થશે આ રીતે એબી ચાપ થશે એટલે કે ચાપ એબી ભાગ ત્રિજ્યા મિત્રો તો આ રીતે મિત્રો એબી આપણો ધારો કે આ ચાપ લઈ લઈએ તો આમ આ રીતે દોરો તો આપણું શું થયું એક વર્તુળ સર્કલ થાય છે એનો મતલબ એપી કે પીબી એ શું થશે ત્રિજ્યા થશે એટલે કે ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે કે પીબી લખાય અહીંયા એપી કે પીબી ચલો એપી લખી દો ઓકે એબી મિત્રો આ એબી કેટલું છે ચાપ બી વ્યાસ કહીએ છીએ જેને આપણે જે માપ છે બી ભાગ્યા મિત્રો આ ત્રિજ્યા એ થી પી કાં તો એ થી પી કાં તો બી થી પી કેટલું છે અંતર ડી તો બી બાય ડી એટલે કે મિત્રો આના પરથી આપણે લખી શકીએ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી ને સૂત્ર કરતા બનાવી દો તો ડી બરાબર મિત્રો ડી ને આ બાજુ ઉપર લઈ જાઓ અને થીટા ને નીચે લઈ જાઓ તો ડી બરાબર બી બાય થીટા તો મિત્રો આ રીતે તમને આ સૂત્રનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરી શકીએ છીએ ફરી એકવાર થીટા મિત્રો અહીં કોણ છે ખૂણો છે જ્યારે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી જ્યારે બી શું છે મિત્રો વ્યાસાંતે આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે પૃથ્વીનો વ્યાસ અહીંયા હું લખું છું મિત્રો ખાસ ધ્યાન રાખજો પૃથ્વીનો વ્યાસ અને થીટા મિત્રો આ કોણ રેડિયનમાં ક્લિયર તો ડી બરાબર બી બાય થીટાનો આપણે આવા દાખલામાં ઉપયોગ કરીશું ક્લિયર ચલો અહીં એક ઉદાહરણ નંબર એક છે આપણે જોઈએ શું છે પૃથ્વીના વ્યાસાંતે આવેલા એ અને બી પરથી એક સાથે મિત્રો એ અને બી પરથી એક સાથે ગ્રહ તરીકે શું છે ચંદ્ર છે અહીં તો અહીં ચંદ્ર ધારો કે હોય ચંદ્ર તો ચંદ્રનો આપણે એ અને બી પરથી એક સાથે શું કરીશું અહીં અવલોકન કરીશું અવલોકન કરવામાં આવે છે બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો 1°54' અથવા તો મિનિટ 1°54' મળે છે જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર લઈએ તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો મિત્રો હમણાં જ મેં સમજ આપી તમને ચલો જોઈ લઈએ તો અહીં તમને આપેલું છે મિત્રો જે એ લખી દઈએ પહેલા આપણે દાખલો ગણતી વખત હંમેશા જે આપેલી વસ્તુ એ પહેલા લખી દો તો મિત્રો
અહીં પૃથ્વીનો વ્યાસ, પૃથ્વીનો વ્યાસ સેટ આપી દેશે સેટિંગ આવી રહ્યું સ્મોલ બી વડે, તો અહીં લખવાનું બી બરાબર 1.276 ગુણ્યા 10^7 મીટર। એ જ રીતે મિત્રો ખૂણો થીટા બંને અવલોકન દિશા, બે અવલોકન અહીંયાથી તમે અહીંયા જુઓ છો અને અહીંયાથી જુઓ છો, અવલોકન દિશા વચ્ચેનો કોણ થીટા એ તમને આપ્યો છે મિત્રો, થીટા બરાબર 1° 54 કળા। ઓકે, તમારે શોધવાનું શું છે મિત્રો, પૃથ્વી અને ગ્રહ, ગ્રહ તરીકે ચંદ્ર છે, ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ ડી આપણે શોધવાનું છે, કેપિટલ ડી બરાબર શું પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર। સૌપ્રથમ તો સૂત્ર આપણે ઉપયોગ કરીએ પહેલા, અહીં 1° 54 કળા આને આપણે સમા ફેરવા પડશે રેડિયનમાં, ખૂણો હંમેશા રેડિયનમાં ફેરવીને મિત્રો તમારે એ દાખલો આગળ ગણવો પડશે। તો એક કામ કરીએ, પહેલા તો આ ડિગ્રી છે, રેડિયનમાં જવું છે તો સરળતા ક્યાં પડે, ડિગ્રીમાં, કારણ કે તમે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સીધો સંબંધ જાણો છો, હમણાં જ આગળ આપણે ભણ્યા 1° = π/180 રેડિયન, યસ ઓર નો, અહીંયા લખું છું સાઈડમાં 1° = π/180 રેડિયન, ક્લિયર, આ જાણીએ છીએ આપણે। તો મિનિટ છે એને હું પહેલા આ 1° છે એને મિનિટમાં ફેરવી દઉં અને પછી છે ને આખું જે પદ છે એને આપણે રેડિયનમાં ફેરવા પ્રયત્ન કરીએ। ચલો 1° = મિનિટ સંબંધ જાણીએ છીએ મિત્રો, 1° = કેટલી મિનિટ, 60 મિનિટ, તો અહીં લખાય 60 મિનિટ અને વધતા કેટલી મિનિટ 54 મિનિટ, બરાબર કેટલા 60 + 54 કરો તો 114 મિનિટ। હવે એક કામ કરીએ મિત્રો, 1° = 60 મિનિટ તો આના પરથી 1 મિનિટ = કેટલા ડિગ્રી, તો 60 ને નીચે લઈ દો, તમે જાણો છો મિત્રો 1/60 શું ડિગ્રી બરાબર શું વધશે, આ 60 નીચે જતા રહે તો 1 મિનિટ, તો 1 મિનિટ = 1/60 ડિગ્રી, તો અહીંયા કેટલી મિનિટ છે 114 મિનિટ, પરંતુ 1 મિનિટ હવે 1 જ મિનિટ વધી ને, 1 મિનિટ = 1/60 ડિગ્રી, તો 114 × 1/60, હવે આખું પદ સામા ફેરવાઈ ગયું મિત્રો ડિગ્રીમાં, પરંતુ હજી પણ આપણે દાખલો ગણવા માટે આને રેડિયનમાં ફેરવા પડશે, તો ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવવા હોય તો 114/60, ઓકે 114/60 ગુણ્યા આવશન ધારી દો શું હતી ડિગ્રી ને, તો 1° = π/180 રેડિયન, તો ગુણ્યા શું કરીએ π/180 શું રેડિયન, ક્લિયર મિત્રો। તો આ રીતે તમે રેડિયનમાં ફેરવી દો પહેલા, તો 114/60 × π ની કિંમત 3.14/180 રેડિયન બરાબર, આનું તમે જો સાદરૂપ આપશો ને અહીંયા 3.14 મૂકીને, તે લગભગ તમને મળશે 3.32 × 10^-2 રેડિયન, 10^-2 રેડિયન, ક્લિયર મિત્રો। તો આ રીતે પહેલા સૌપ્રથમ થીટા શોધી દો રેડિયનમાં, હવે આપણા જોડે સૂત્ર છે, આપણા જોડે સૂત્ર છે મિત્રો, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર એટલે કે ચંદ્ર વચ્ચેનું અંતર કયું, d/d/થીટા મેળવ્યું આપણે અહીં, d/b/થીટા, તો આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર b છે મિત્રો, આપણા જોડે આપેલા છે 1.276 × 10^7 મીટર, ભાગે થીટા છે આપણા જોડે 3.32 × 10^-2 રેડિયન, તો મિત્રો આનું સાદરૂપ આપો તમે 1.276 / 3.32 અને ઘાત આનું સાદરૂપ આપશો તો લગભગ તમને મળશે 3.84 × 10^8 મીટર। તો મિત્રો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10^8 મીટર જેટલું મળે, ક્લિયર મિત્રો, સાદરૂપ આપતા ખાસ આવડવું જોઈએ 11મા ધોરણના સ્ટુડન્ટને, ભૂલ ના થાય, ઓકે। ચલો મિત્રો હવે બીજો પોઈન્ટ જોઈએ આપણે, ગ્રહ કે તારાના પરિમાણનું માપન, આપણે આગળના પ્રશ્નમાં વાત કરી કે પૃથ્વીથી સૂર્ય કે કોઈ તારા ગ્રહ સુધીનું શું શોધવું, અંતર શોધવું, કેપિટલ ડી બરાબર b/થીટા, જે કેપિટલ ડી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, બી સ્મોલ બી હતો પૃથ્વીનો વ્યાસ, થીટા અંતરાતો કોણ, તો મિત્રો અહીં મારે ગ્રહ કે તારાનું શું જાણવું છે, પરિમાણ જાણવું છે, જેમ કે આ ગ્રહ છે કોઈ, ઓકે આ ગ્રહનું પરિમાણ, એની સાઈઝ, આ સાઈઝ મારે જાણવી છે આ રીતે, ક્લિયર, ઓકે,
तो आ ग्रह छे, अहीं आ पृथ्वी छे। तो मित्रों आमा आपणे शुं करीशुं, तो आमा चलो आपणे कोई एक निश्चित स्थळे छीए, ओके, कोई एक निश्चित स्थळे टेलिस्कोप मूकीने, टेलिस्कोप वडे आपणे ग्रहना बे बिंदुओ व्यासांतर आवेला बे बिंदुओ वडे आपणे टेलिस्कोप शुं करीशुं, गोठवीशुं। मित्रों टेलिस्कोप ने सेट करीशुं अहींया ग्रहना व्यासांतर आवेला बे बिंदुए अहींया टेलिस्कोप गोठवीने। तो चलो सौ प्रथम आपणे अहीं टेलिस्कोप ने अहीं सेट करीए आ बिंदुए। तो चलो आटलू अंतर, ओके। एज रीते मित्रों फरी व्यासांतर आवेला ग्रह नुं बीजुं बिंदु कयुं? आयर्यु। तो आ बिंदु पर आपणे टेलिस्कोप ने सेट करीए, अहींथी जोवानुं छे आपणे, अहींयाथी जोईने सेट करवानुं छे अहींया। तो आ रीते सेट करीशुं, ओके सारू। तो मित्रों अहीं आ ग्रह नो व्यास छे जेने स्मोल डी वडे दर्शाईए, ओके स्मोल डी। ए रीते मित्रों आ अंतरातो कोण, अंतरातो कोण व्यासांतर आवेला बे बिंदु ने जयारे टेलिस्कोप वडे तमे गोठवो छो अहींया अहींया ने अहींया, त्यारे अंतरातो कोण आल्फा, आल्फा ने मित्रों ग्रहनो कोणीय व्यास पण कहे छे, आल्फा ने ग्रहनो कोणीय व्यास पण कहे छे। तथा पृथ्वी थी मित्रों पृथ्वी थी અહીં ગ્રહ સુધીનું અંતર જેને આપણે કેપિટલ ડી વડે દર્શાવીશું, કેપિટલ ડી, ક્લિયર? તો આટલું તમને ખબર હોવી જોઈએ। હવે આપણે જોઈએ સૂત્ર છે, ખૂણો બરાબર એક જ સૂત્ર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આ સૂત્ર પરથી મિત્રો ખૂણો કેટલો છે અંતરાતો? આલ્ફા। ચાપ મિત્રો આ ગ્રહનો વ્યાસ, ચાપ કેટલો છે? સ્મોલ ડી, અને ત્રિજ્યા એટલે કે ત્રિજ્યા થઈ મિત્રો આટલો ચાપ। આમ ગોળ રાઉન્ડ કરો તો શું થશે? આ ગોળ રાઉન્ડ કરો તો ત્રિજ્યા થશે, તો ત્રિજ્યા કેપિટલ ડી। સો આના પરથી લખી શકાય મિત્રો આપણે શું શોધવાનું છે? ગ્રહનું પરિમાણ, એની સાઈઝ, આ સાઈઝ એનો વ્યાસ મિત્રો સ્મોલ ડી। તો સ્મોલ ડી બરાબર ડી ને આ બાજુ જવા દો, આલ્ફા ઇન્ટુ ડી। તો મિત્રો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, આલ્ફા બરાબર ડી બાય ડી સૂત્ર, આ ઉપયોગ કરો ડાયરેક્ટ આ લખો એટલે વાંધો નહીં। તો આ સૂત્રનો ઉપયોગ મિત્રો આપણે કરીને અહીં ગ્રહના પરિમાણ એટલે કે સાઈઝ નક્કી કરી શકીએ છીએ, ક્લિયર? ઓકે મિત્રો એક દાખલો જોઈએ આપણે। સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે મિત્રો, સૂર્યનો કોણીય વ્યાસ, અહીંયા ગ્રહ તરીકે શું છે? સૂર્ય છે, અને એનો કોણીય વ્યાસ કેટલો? આલ્ફા, એટલે કે આલ્ફા બરાબર તમને 1920 સેકન્ડ આપે છે। ચલો મિત્રો જોઈએ, અહીં લખી દઈએ આલ્ફા બરાબર 1920 સેકન્ડ, ઓકે। જો પૃથ્વીનું સૂર્યથી અંતર, પૃથ્વી અને સૂર્ય ગ્રહ તરીકે નું અંતર એટલે કે કેપિટલ ડી બરાબર તમને આપેલું છે 1.496 × 10^11 મીટર। મિત્રો આ અંતર જે છે ને 1.496 આપણે ભણીશું આગળ, એ કેવી જેટલા અંતર ને પૃથ્વી અને સૂર્યનું વચ્ચેનું અંતર જેને 1 AU કહે છે, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, ઓકે। તો સૂર્યનો વ્યાસ શોધો મિત્રો, સૂર્યનો વ્યાસ એટલે અહીંયા સૂર્ય છે, સૂર્યનો વ્યાસ સ્મોલ ડી શોધવાનું છે આપણે। તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ શું? તો મિત્રો મેં અહીંયા જે મૂલ્યો આપ્યા ત્યાં લખી દીધા, ઓકે। હવે શું કરીશું? તો 1920 સેકન્ડ છે મિત્રો, સેકન્ડમાં આપણે ના ગણી શકીએ, આ ખૂણાને હંમેશા સમા ફેરવવો પડે રેડિયનમાં। તો મિત્રો આ સેકન્ડ જે છે ને, સેકન્ડ એને મારે રેડિયનમાં ફેરવવા પડશે। તો શું તમે જાણો છો એક સેકન્ડ બરાબર કેટલા રેડિયન? હા આપણે આગળ જોયેલું છે, જો મોઢે યાદ હોય તો 4.85 × 10^-6 રેડિયન, પરંતુ નથી ખબર તો આપણે શોધી દઈએ। ચલો એક સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન આપણે શોધી દઈએ પહેલા। તો એક સેકન્ડ બરાબર મિત્રો જાણો છો સેકન્ડ, તો સેકન્ડ ને આપણે પેલા સમા ફેરવી દઈએ, ચલો મિનિટમાં ફેરવી દઈએ। તો મિત્રો અહીં જાણો છો તમે એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ, યસ ને? એક મિનિટ, આ એક લીટી એટલે મિનિટ કહેવાય, બે લીટી એટલે સેકન્ડ, 60 સેકન્ડ। તો 60 ને નીચે લઈ જાઓ તો 1/60 મિનિટ બરાબર, અહીંયા 60 ને નીચે લઈ ગયા તો શું વધ્યું? 1 સેકન્ડ, ક્લિયર? તો 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ, તો અહીંયા હું લખી દઉં છું 1/60 મિનિટ। હવે મિત્રો આ મિનિટ ને સમા ફેરવું ડિગ્રીમાં, તો ડિગ્રી અને મિનિટ વચ્ચેનો સંબંધ જાણો છો, 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ, તો 60 ને નીચે લઈ જાઓ તો 1/60
डिग्री यस ने एक भागे 60 डिग्री बराबर शू लखाय एक मिनिट यस 60 नीचे जता रहा तो एक मिनिट बराबर एक भागे 60 डिग्री तो अहीं लखाय एक भागे 60 गुण्या आ एक मिनिट कहवाय ने आने संताळी दो तो शू हती एक मिनिट बराबर एक भागे 60 डिग्री तो गुणाय एक भागे 60 समावी मित्रों डिग्री डिग्री बराबर पण हवे डिग्री ने समा फेरवा छे रेडियन मां तो 1/60 गुण्या 60 એટલે 3600 गुण्या एक डिग्री आ संताळी दो डिग्री वधे एक डिग्री बराबर केटला रेडियन जाणो छो पाई बाय 180 रेडियन क्लियर मित्रों फरीते रेडियन मां फेरवाई जशे 1/3600 मल्टीप्लाय पाई बाय 180 तो आम सादरूप तमे आपो छो तो आपणने याद छे 4.85 गुण्या 10^-6 रेडियन क्लियर तो अहीं मित्रों 1920 सेकंड छे तो 1920 सेकंड बराबर लखी शकाय 1920 गुण्या शू मित्रों सेकंड एटले केटली सेकंड एक सेकंड बराबर एक सेकंड बराबर फेवरियो आपणे 4.85 गुण्या 10^-6 रेडियन तो गुण्या 4.85 गुण्या 10^-6 रेडियन आ रीते रेडियन मां फेरवाई गया मित्रों चलो हवे आपणे शोधी दईए स्मोल डी शोधवाना छे तो आपणे जोडे सूत्र छे मित्रों अल्फा बराबर खूणो बराबर स्मोल डी એટલે કે સૂર્યનો પરિમાણ સૂર્યનો વ્યાસ ભાગ્યા પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર આલ્ફા બરાબર ડી બાય ડી આપણે શોધવાનું શું છે ડી શોધવાના છે તો ચલો ડી ને સૂત્ર કરતા બનાવી દઈએ જોજો મિત્રો ખાસ દરેક બાળકને આવડવું જોઈએ હવે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી મિત્રો આલ્ફા છે આપણા જોડે મળી જાય આપણે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10^-6 રેડિયન ગુણ્યા કેપિટલ ડી 1.496 ગુણ્યા 10^11 ગુણ્યા 1.496 મલ્ટીપ્લાય 10^11 મિત્રો આનું સાદરૂપ આપો અહીં 2 ને 3 આટલી સંખ્યાનો તમે જો ગુણાકાર કરશો તો તમને ડી બરાબર લગભગ 1.39 ગુણ્યા 1.39 ગુણ્યા 10^9 મીટર જેટલો જવાબ મળશે એટલે કે સૂર્યનો વ્યાસ શોધો તો સૂર્યનો વ્યાસ એટલે કે પરિમાણ સ્મોલ ડી બરાબર 1.39 × 10^9 મીટર આવડશે મિત્રો ઓકે હવે મિત્રો 9 પોઈન્ટ જે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન જેમ કે અણુનું કદ મિત્રો તો અણુનું કદ કે જે 10^-8 મીટર થી 10^-10 મીટર ના ક્રમનું હોય છે હવે તમે વર્નિયર કેલિપર્સ વડે શું આ માપન કરી શકશો અણુના કદ ના થાય કારણ કે વર્નિયર કેલિપર્સ વડે તો 10^-4 મીટર ના ક્રમનું જ માપન થઈ શકે છે એટલે સુધી એનાથી સૂક્ષ્મ માપન કરી શકતા નથી એ જ રીતે મિત્રો માઇક્રોમીટર સ્ક્રુ ગેજ કે સ્પેરોમીટર વડે પણ આપણે માપન ન કરી શકીએ કારણ કે એના વડે 10^-5 મીટર નું માપન થઈ શકે છે તો મિત્રો આવું સૂક્ષ્મ માપન કરવું હોય તો શું કરીશું તો આના માટે મિત્રો એક નવું સાધન છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ તો મિત્રો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કે જે માપન માટે દ્રશ્ય પ્રકાશનો દ્રશ્ય પ્રકાશનો તરંગ દ્રશ્ય પ્રકાશના તરંગનો ઉપયોગ કરે છે અને મિત્રો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તમે જાણો છો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ એટલે કે મિત્રો આટલા ક્રમનું તેનાથી માપન થાય છે પરંતુ તમે જાણો છો 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર એટલે કે અને મીટરમાં ફેરવી દો 4000 એંગસ્ટ્રોમ એટલે કે મિત્રો 4004 ગુણ્યા આ 10^3 કેટલી 30 છે તો 10^3 અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર તો 4 ગુણ્યા −10 + 3 તો 10^-7 મીટર તો અહીં લખી શકાય મિત્રો મીટરમાં 4 ગુણ્યા 10^-7 મીટર થી 8 ગુણ્યા 10^-7 મીટર ના ક્રમનું માપન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે કરી શકાય છે ઓકે આનાથી સૂક્ષ્મ માપન થઈ શકશે નહીં એટલે વધુમાં વધુ કેટલો સુધી મિત્રો 10^-7 મીટર સુધી હજી પણ મારે સૂક્ષ્મ માપન કરવું છે તો આ માટે મિત્રો બીજું એક આપણે સાધન લઈએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન
माइक्रोस्कोप। तो मित्रों इलेक्ट्रॉन माइक्रोस्कोप के जेमा मित्रों जे दृश्य प्रकाश नो उपयोग करतो नथी, परंतु कोनो उपयोग करे छे मापन माटे, तो इलेक्ट्रॉन बीम नो उपयोग करे छे। तो इलेक्ट्रॉन माइक्रोस्कोप के जे इलेक्ट्रॉन बीम, बीम એટલે શું મિત્રો, શેડો, કિરણ, જે પ્રકાશનો શેડો પડે ને એને બીમ કહેવાય। આ રીતે એક શેડો પડે ને એને બીમ કહેવાય। તો ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરે છે જેની વિભેદન શક્તિ, જેની વિભેદન શક્તિ રિઝલ્ટિંગ પાવર 0.6 એંગસ્ટ્રોમ જેટલો છે। એનો મતલબ મિત્રો શું થયો, વિભેદન શક્તિ, વિભેદન કરવું વધુમાં વધુ, એટલે કે વધુમાં વધુ સૂક્ષ્મ માપન કરવું, એટલે કે મિત્રો આના વડે 0.6 એંગસ્ટ્રોમ સુધીનું માપન થઈ શકે છે। 0.6 એંગસ્ટ્રોમ એટલે કે 0.6 × 10⁻¹⁰ મીટર, એટલે કે 6 × 10⁻¹ⁱ મીટર, આટલા ક્રમનું માપન મિત્રો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ કરી શકાય છે, જેના વડે મિત્રો અણુ પરમાણુઓને, મિત્રો આના વડે આપણે અણુ પરમાણુને જોઈ શકીએ છીએ। અને મિત્રો બીજી એક મહત્વની વસ્તુ છે કે અહીં આ ઇલેક્ટ્રોન બીમ છે, જે ઇલેક્ટ્રોન કિરણ, ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરે છે, જેમાં ઇલેક્ટ્રોન, આમ તો ઇલેક્ટ્રોન આપણે કણ તરીકે કહીએ છીએ, પરંતુ અહીં ઇલેક્ટ્રોન કણ તરીકે નહીં પરંતુ તરંગ તરીકે વર્તે છે। તો એક મહત્વનો પોઈન્ટ મિત્રો, અહીં ઇલેક્ટ્રોન કણ તરીકે નહીં પરંતુ તરંગ તરીકે વર્તે છે। ક્લિયર મિત્રો? તો ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જે ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરે છે, જેની વિભેદન શક્તિ એટલે કે માપન શક્તિ મિત્રો વધુમાં વધુ માપન 0.6 એંગસ્ટ્રોમ સુધી કરી શકાય છે, એટલે કે 0.6 × 10⁻¹⁰ મીટર। અણુ પરમાણુને તમે જોઈ શકો છો મિત્રો આના વડે, ઇલેક્ટ્રોન જેમાં કણ તરીકે નહીં, ઇલેક્ટ્રોન જે કરતો હોય મિત્રો માપન માટે બીમ, ઇલેક્ટ્રોન કણ તરીકે નહીં પરંતુ શેના તરીકે વર્તે છે, તરંગ તરીકે વર્તે છે। તમે ભણશો મિત્રો 12 ધોરણ 12 માં વિકિરણ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, એ વખત તમે શીખશો કે મિત્રો બે સ્વરૂપ, તરંગ સ્વરૂપે અને કણ સ્વરૂપે, એની આપણે વાત પછી કરીશું, હાલ આપણે એ મહત્વનું નથી। હવે મિત્રો આના પછી બીજા સાધનો પણ છે, જેમ કે નેનો ટેકનોલોજી। મિત્રો નેનો ટેકનોલોજીમાં, નેનો ટેકનોલોજીમાં તમને ખબર હોય તો EFM, STM, STM સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, આ બધા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેની વિભેદન શક્તિ મિત્રો ઘણી વધારે હોય છે। અને વિભેદન શક્તિ હોય છે ને એ ઘણી વધુ હોય છે, એટલે કે તેના વડે આપણે સારું એવું માપન મિત્રો કરી શકીએ છીએ। અને અણુની સાઈઝ મિત્રો, આપણે સાઈઝ નક્કી કરી શકીએ છીએ। ક્લિયર મિત્રો? ઓકે, તો મિત્રો ત્રણ અલગ અલગ સાધનોની વાત કરી, નેનો ટેકનોલોજી કા STM સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ કે જેની વિભેદન શક્તિ ઘણી વધુ હોય છે, જેના લીધે અણુની સાઈઝ આપણે નિહાળી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ। એ સિવાય મિત્રો એક બીજી તમારી ચોપડીમાં વધારાની એક મેથડ આપી છે, ઓલિક એસિડની રીત, ઓલિક એસિડ, તો એ આપણે જોઈએ, સમજજો મિત્રો, હાલ કદાચ ખબર ના પડી પણ પછી આ વિડીયો જોશો તમે જ્યારે થોડું 11મું વધારે ભણશો પછી તો સારી એવી ખબર પડશે તમને। તો ઓલિક એસિડની રીત મિત્રો, આને આણ્વીય સ્તરની રીત પણ કહેવાય છે। કઈ રીત કહેવાય છે? આણ્વીય સ્તરની રીત, જેમાં આપણે અણુ પરમાણુનું પરિમાણ નક્કી કરીએ છીએ। શું નક્કી કરીએ છીએ મિત્રો? અણુનું પરિમાણ, મોલેક્યુલનું પરિમાણ નક્કી કરીએ છીએ આપણે। તો આમાં શું કરવામાં આવે છે? તો મિત્રો સૌપ્રથમ 1 cm³ ઓલિક એસિડ લ્યો, 1 cm³ આપણે ઓલિક એસિડ, પણ અહીંયા હું એસિડ જ લખું છું, એસિડ, અને એનું મિશ્રણ આલ્કોહોલ સાથે કરો મિત્રો। આનું મિશ્રણ કોની સાથે કરો? આલ્કોહોલ સાથે, આલ્કોહોલ, અને એ મિશ્રણ કરીને 20 cm³ નું એક મિશ્રણ તૈયાર કરો મિત્રો। 1 cm³ ઓલિક એસિડ અને આલ્કોહોલ આ બંને મિશ્રણ કરો અને 20 cm³ નું એક આખું મિશ્રણ તૈયાર કર્યું, એટલે કે મિત્રો આમાં તમે કહી શકો છો કે ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું, તો અહીંયા ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું લખી શકાય મિત્રો? 1/20 cm³ થાય, 20માં ભાગનું થાય ને મિત્રો, કારણ કે આ તો 1 cm³ જ છે,
એજ રીતે મિત્રો આ જે મિશ્રણ તૈયાર થયું ને એમાં પાછું એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ લ્યો 1 સેન્ટીમીટર ક્યુબ આ મિશ્રણ લઈ લ્યો બરાબર છે ઓકે વત્તા પાછો એમાં શું લ્યો આલ્કોહોલ લો આલ્કોહોલ લો મિત્રો અને પાછું 20 સેન્ટીમીટર ક્યુબ નું એક આખો મિશ્રણ તૈયાર કરો એટલે કે આમાં પણ આપણે પ્રમાણ કેવું હોય તો કેટલું કહી શકાય મિત્રો 1 સેન્ટીમીટર ક્યુબ આમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ આપણે લીધું મિશ્રણમાંથી એસિડ લીધું અને અહીંયા પ્રમાણ તમારે લખવું હોય તો 1/20 સેન્ટીમીટર ક્યુબ ક્લિયર તો અહીં મિત્રો કરવાનું શું છે આપણે ઓલિક એસિડ રીતનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તો આપણે સમજીએ મિત્રો ધીરજ રાખશો થોડી તો મિત્રો અહીં એવું કહી શકાય આટલા પ્રમાણ મુજબ 1 સેન્ટીમીટર પ્રતિ 1 સેન્ટીમીટર કદ દીઠ ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થાય તો અહીં લખાય પ્રતિ 1 સેન્ટીમીટર ક્યુબ કદ છે ને મિત્રો ઘન સેન્ટીમીટર ક્યુબ એ કોનો એકમ છે કદનો એકમ છે તો 1 સેન્ટીમીટર ક્યુબ કદ દીઠ ઓલિક એસિડની સાંદ્રતા આ તો પ્રમાણ લખો અહીંયા ઓલિક એસિડ કેટલો હોય મિત્રો તો 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ થાય કે નહીં મિત્રો અહીં 1/20 અને અહીં 1/20 એટલે કુલ પ્રમાણ કેટલું થયું 1/20 × 1/20 સેન્ટીમીટર ક્યુબ ક્લિયર આના પરથી મેં લખી દીધું હવે મિત્રો ધારો કે 1 સેન્ટીમીટર દીઠ આપણે ગણી હવે તમે બુંદ જે લો છો એ એક બુંદનું કદ કઈ રીતે તો હું અહીંયા દોરું છું આકૃતિ મિત્રો ધારો કે તમે આવું કરો છો આ એક પાત્ર છે આ પાત્રમાં આ રીતે પાણી ભરેલ છે શું ભરેલ છે મિત્રો પાણી ભરેલ છે ઓકે સા અને અહીં બીરેટ અહીં છે તમે બીરેટ રાખો છો આ રીતે બીરેટ છે ઓકે ઓકે આ રીતે બીરેટ છે આ બીરેટમાં મિત્રો આ જે દ્રાવણ છે આપણે શું કરી દઈએ છીએ ભરી દઈએ છીએ આ જે દ્રાવણ તૈયાર થયું અને આ બીરેટમાં આપણે ભરી દઈએ છીએ ઓકે સારું ભરી દીધું હવે આમાંથી મિત્રો આ જે પાણી છે એમાં આ જે દ્રાવણ આપણે તૈયાર કર્યું ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલ એના બુંદ આમાં પડવા દેવામાં આવે છે એનો બુંદ આમાં શું થાય છે પાણીમાં પડે છે અહીં મિત્રો એક વસ્તુ ખરું આ જે ઓલિક એસિડ છે ને એની ઘનતા જે ખરી ને એ પાણી કરતા કેવી છે ઓછી છે એટલે કે જેવું ઓલિક એસિડ મિત્રો આ પાણી ઉપર પડશે ને એટલે સીધું એનું એક શું બની જાય છે સ્તર બની જાય છે સમજો મિત્રો એનું એક શું બને છે સ્તર બને છે તો અહીં મિત્રો આપણે આનું બુંદ જે છે એ આમાં પડવા દઈએ છીએ પાણીમાં અને પાણીમાં જ્યારે આ બુંદ પડશે એમાં ઓલિક એસિડ પ્લસ શું છે આલ્કોહોલ છે તો આલ્કોહોલ જે છે એ તો શું થશે ઉડી જશે મિત્રો આલ્કોહોલ હશે એ તો ઉડી જશે જેમ કેરોસીનમાં ને એમાં થાય છે એ રીતે પેટ્રોલમાં તો અહીં આલ્કોહોલ ઉડી જાય તો ફક્ત ને ફક્ત જે અહીંયા ઉપર રહેશે છે બુંદ એ કોનું રહેશે મિત્રો આમાં પાણી આમાં જે મિશ્રણ રહેશે કોનું રહેશે ઓલિક એસિડનું રહેશે ઓકે તો હવે એક કામ કરી ધારો કે એક બુંદનું કદ અહીં જે પડવા દેવામાં આવે છે એક બુંદનું કદ ધારો કે હું લઈ લો 20 સેન્ટીમીટર ક્યુબ હવે ધારો કે આપણે એમ કહીએ કે એન બુંદ પડતા હોય તો એન બુંદનું કદ કેટલું એન બુંદનું કદ કેટલું તો એન બુંદ તો એક બુંદનું વી તો એન બુંદ કેટલું અહીં લખી શકાય એન વી સેન્ટીમીટર ક્યુબ બરાબર તો હવે આપણે એક કામ કરીએ મિત્રો અહીં 1 સેન્ટી પ્રતિ 1 સેન્ટીમીટર કદ દીઠ ઓલિક એસિડનું પ્રમાણ કેટલું છે 1/20 એટલે કે 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ તો nv સેન્ટીમીટર ક્યુબ દીઠ કેટલું તો અહીંયા હું લખું છું મિત્રો 1 સેન્ટીમીટર ક્યુબ દીઠ ઓલિક એસિડ મિશ્રણમાંથી નું કદ બરાબર 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ તો મારે અહીંયા કેટલું કદ લેવું છે ધારો કે એન બુંદ ગણું તો એન વી સેન્ટીમીટર ક્યુબ તો એન વી સેન્ટીમીટર ક્યુબ કદ દીઠ એન વી સેન્ટીમીટર કદ દીઠ ઓલિક એસિડ નું કદ કેટલું તો મિત્રો લખાય આ બંને નું શું થાય ગુણાકાર એટલે કે એન વી ક્યાં જશે અંશમાં તો અહીં લખી શકાય મિત્રો ખાસ ધ્યાન રાખજો સમજજો સમજણ પડશે તમને અહીં લખાય કદ બરાબર ઓલિક એસિડ નું કદ બરાબર એનવી ગુણ્યા 1/20 × 20 એટલે કે એનવી/20 × 20 સેન્ટીમીટર ક્યુબ આટલું કદ થશે મિત્રો ઓકે
હવે આપણે અહીં પરિમાણ નક્કી કરવું છે મિત્રો, એની જાડાઈ નક્કી કરવી છે. કઈ રીતે નક્કી કરશો? તે કામ કરી દીધું. અહીં જ્યારે બુંદ પડે છે ને, આ પાણીના સ્તર ઉપર જ્યારે આ બુંદ પડે છે એ વખત શું થાય છે, તો અહીં આપણે પાવડરનો થોડો છંટકાવ કર્યો હોય છે. ઓકે, પાવડર સ્પ્રિંકલ કર્યો હોય છે, તો એ છંટકાવ કર્યો હોય છે અને જેવું આ ઓલિક એસિડનું બુંદ અહીંયા પડે છે ત્યારે મિત્રો શું થાય છે, એનું એક આખું આવું આ રીતે આખું એક આવું બની જાય છે મિત્રો. આ રીતે એ ફેલાઈ જાય છે, એક સ્તર બની જાય છે. આમ પડ્યા પછી શું થાય છે, ફેલાઈ જાય છે. તો આ રીતે ફેલાઈ જયેલું જોવા મળે છે. એટલે આ રીતે ફેલાઈ જાય છે. અને મિત્રો એક વસ્તુ છે કે ઓલિક એસિડનું જે અણુ છે મિત્રો, એ બાકીના જે બીજા બધા પદાર્થો કરા એના કરતા કેવો છે, ઘણો મોટો છે. એટલે કે આ અણુ જે છે અહીંયા ફેલાઈ જતો હોય છે આ રીતે. હવે મિત્રો આ અણુ જે ફેલાય છે, તો આ એનું શું થયું, આ એનો વ્યાસ ડાયામીટર થયો. એટલે કે આનો વ્યાસ આ કેટલો કહીએ, ડી કહીએ. ઓકે, અને આ સ્તર છે, સ્તર સ્તરની આ જાડાઈ મિત્રો, આ જાડાઈ જાડાઈ આપણે કેટલી કહીએ, સ્તરની જાડાઈને આપણે ટી વડે દર્શાવીએ. તો હવે મિત્રો આની જાડાઈ એટલે કે એનું પરિમાણ મારે શોધવાનું છે. ઓકે, કઈ વાંધો નહીં. હવે મિત્રો વ્યાસ ડી છે, તો આની ત્રિજ્યા તમને મળી જાય. વ્યાસ મળે એટલે ડી બાય ટુ એટલે ત્રિજ્યા. ત્રિજ્યા મળી એટલે ક્ષેત્રફળ તો મળી જ જાય ને. આ રીતે મિત્રો વર્તુળ આકાર આ રીતે જો બનતું હોય, સ્તર આખું પતલું, એકદમ પતલું સ્તર બને છે મિત્રો. ઓકે, તો આ રીતે વર્તુળ આકાર જો સ્તર બનતું હોય, તો પછી એના પરથી ક્ષેત્રફળ આપણે લખી શકીએ છીએ પાઈ આર સ્ક્વેર. આર બરાબર શું લખીશું, ડી બાય ટુ. ઓકે, તો ક્ષેત્રફળ પણ મળી જાય. તો હવે મિત્રો મારે આની જાડાઈ શોધવી છે, તો શું કરીશું, તો એક કામ કરીએ મિત્રો, જાડાઈ જાડાઈ ટી બરાબર લખી શકાય મિત્રો, આ સ્તરનું કદ, સ્તરનું કદ ભાગ્યા સ્તરનું, આ જે સ્તર બની એનું કદ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ. મિત્રો કેમ, સ્તરનું કદ ભાગ્યા ક્ષેત્રફળ કરીશું તો જાડાઈ મળી જશે, મળી જાય ને. ક્ષેત્રફળ બરાબર શું લખો, કદ બરાબર શું લખો, જો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જતુરી જતુરી શું વધી, જાડાઈ જ વધી ને. એટલે કહેવાનો મતલબ મિત્રો, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા શું લખાય, જાડાઈ ટી, અને ભાગ્યા ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ક્ષેત્રફળ જતું રહે તો શું મળવાનું છે, જાડાઈ જ મળશે ને તમને. ક્લિયર? તો સ્તરનું કદ મિત્રો, સ્તરનું કદ છે આપણા જોડે અહીં, એન બુંદ નાખતા આપણને કદ કેટલું મળ્યું, એનવી અપોન 20 મલ્ટીપ્લાય 20 સેન્ટીમીટર ક્યુબ. તો હું આ લખી દઉં છું, એનવી અપોન 20 મલ્ટીપ્લાય 20. મિત્રો જોજો, આનો એકમ સેન્ટીમીટર ક્યુબ છે ને, પણ નીચે શું છે, સ્તરનું ક્ષેત્રફળ એ છેદમાં છે. એટલે કે મિત્રો સ્તરનું કદ તો મેં આમ નામ લખી દીધું, કદ અહીંયા આવે એટલે આ રીતે આવી જાય, ગુણ્યા નીચે ક્ષેત્રફળ છે તો 1/1 ક્ષેત્રફળ. મિત્રો આનો એકમ શું, તો આટલા કદનો એકમ સેન્ટીમીટર ક્યુબ, ગુણ્યા 1/1 ક્ષેત્રફળ છે ને, એટલે ક્ષેત્રફળ નો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. સ્ક્વેર ને ક્યુબ જતો રહેશે તો શું વધશે મિત્રો, સેન્ટીમીટર. એટલે કે તમને જાડાઈ સેન્ટીમીટરમાં અહીં મળી જશે. તો મિત્રો આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને, જાડાઈ ટીના આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઓલિક એસિડના અણુનું પરિમાણ જાણી શકીએ છીએ. હવે પ્રશ્ન એ છે સાહેબ, બુંદ એમ તમે જે બુંદ પાડો છો મિત્રો એ સંખ્યા લખી દેવાની. ક્લિયર? ઓકે, ક્ષેત્રફળ તો આ જે સ્તર બની છે મિત્રો એનું પાઈ આર સ્ક્વેર, ક્ષેત્રફળ પણ શોધી શકો છો તમે. ઓકે, અને મિત્રો રહી ગયું અહીંયા કદ, તો કદ પણ તમે શોધી શકો છો, ક્ષેત્રફળ કદ પણ અહીંયા શોધી શકો છો આ રીતે, બરાબર છે. એનવી અપોન 20 મલ્ટીપ્લાય 20 એટલે કે કદ પણ તમે, હા કદ શોધવું હોય તો પાછી બીજી મેથડ છે, અહીંયા જે તમે પ્રવાહી ભરો છો ને મિત્રો, આ જે આલ્કોહોલ પ્લસ ઓલિક એસિડ નું મિશ્રણ, તો આ જે બ્યુરેટ કહેવાય, શું કહેવાય, બ્યુરેટ, જે તમે કેમિસ્ટ્રીમાં ભણશો, તો બ્યુરેટમાં મિત્રો આ પ્રવાહી જે ભરેલું હોય છે એ ધારો કે 2 ml 5 ml 6 ml હોય, તો એનું કદ આપણે એના પરથી શોધી શકીએ. ક્લિયર મિત્રો? તો બ્યુરેટ ઉપરથી એનું કદ આપણને મળી જશે અને એની જાડાઈ ટી આપણે નક્કી કરી શકીએ છીએ. ખાસ યાદ રાખજો મિત્રો, આ જે મિશ્રણ તૈયાર કર્યું એમાં આપણે આલ્કોહોલ ઉમેરીએ છીએ, આલ્કોહોલ એ માટે ઉમેરીએ છીએ કે એકલું ઓલિક એસિડ છે તો એનું પ્રમાણ વધી જાય અને અહીંયા પતળું સ્તર બને નહીં. એટલે પતળું સ્તર બને એ માટે એમાં આપણે વધારામાં આલ્કોહોલ ઉમેરીએ છીએ અને આલ્કોહોલ ઉમેરીને જો એ મિશ્રણ તૈયાર કરીએ તો એમાં ઓલિક એસિડનું પ્રમાણ કેવું હોય, ખૂબ જ ઓછું હોય છે. અને જ્યારે અહીંયા મિત્રો એ સ્તર એ બુંદ પાડવામાં આવે છે ત્યારે આલ્કોહોલ તો ઉડી જાય છે, પણ ઓલિક એસિડ જે બુંદ પડે છે ને
આમ ફેલાઈ જાય છે અને જ્યારે ફેલાઈ જાય છે ને મિત્રો એટલે એની આ રીતે વ્યાસ માપી દઈએ છીએ અને પછી મિત્રો આપણે એની જાડાઈ આ રીતે સૂત્ર પરથી નક્કી કરી શકીએ છીએ ક્લિયર એટલે કે મિત્રો લગભગ 10^-9 મીટરના ક્રમનું અહીં 10^-9 મીટરના ક્રમની જાડાઈ એટલે કે તેનું પરિમાણ આપણને ઓલિક એસિડના અણુનું પરિમાણ આપણને મળતું હોય છે એટલે કે આટલા ક્રમનું તમે માપન કરી શકો છો ક્લિયર ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે